અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. સુરત શહેરના સરથાણા ખાતે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા. નર્સિંગ કોર્પોરેશન સહિત અલગ અલગ વિભાગોમાં પસંદગી પામેલા યુવાનોને નોકરીમાં નિમણૂક પત્રો મુખ્યમંત્રી રૂપાણીએ એનાયત પણ કર્યા હતા. આ સાથે જ રોજગાર દિવસ નિમિત્તે અનુબંધન રોજગાર પોર્ટલનું પણ મુખ્યપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે 62,000 યુવાનોને નોકરી અને રોજગારી આપવામાં આવી છે. કોરોનાના કાળમાં આખું વિશ્વ થંભી ગયું છે. મોટાભાગના લોકો નિવેદન કરે છે કે હજારો લાખો લોકોની નોકરી અને રોજગારી કોરોનાના કાળ દરમિયાન છૂટી ગઈ, જેના કારણે નોકરી વિહોણા તેઓ બની ગયા છે. આવા સમયે ગુજરાત આશાનું કિરણ લઈને આવ્યું છે. રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે 6ઠા દિવસે 50,000ના બદલે 62,000 યુવાનોને નોકરી મળી છે, જે બાબતથી ખૂબ જ આનંદ થાય છે. ગુજરાતની ધરતી ઉપર ઊંચી ઉડાન ભરી શકે તે માટે વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરીને બતાવે છે, જૂઠા વચનો આપતી નથી અને ભૂતકાળમાં ખોટા સોગંદ આપ્યા નથી અને અત્યારે પણ નથી આપતા, તેમ જણાવ્યું હતું. જોકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોજગારી અને હાલ કોંગ્રેસ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિરોધ અભિયાન સામે આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ હાલ બોન્ડ મુદ્દે પણ તબીબોની ચાલી રહેલી હડતાલને ગેરવ્યાજબી ગણાવી હતી. જ્યારે રાજ્યમાં 6.5 લાખ લોકોને વેક્સિનનો લાભ આપવામાં આવ્યો હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું. અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્રૂડ ઓઇલના ભાવના થયેલા વધારાને કારણે પેટ્રોલ ડીઝલના ભાવ વધારો મૂળ કારણ જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું અને આગામી દિવસોમાં ઘટાડો થવાના સંકેત પણ તેમણે આપ્યા હતા. બોન્ડનો જે ઇસ્યુ છે, ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ નિવેદન કર્યું છે કે અત્યારે કોરોના નથી, હોસ્પિટલોમાં કોઈ કેસ નથી, ડોક્ટરોની કોઈ ડ્યુટી પણ ત્યાં નથી, એવા સમયે બોન્ડનો અમલ થવો જ જોઈએ. આ માગણી વ્યાજબી નથી ડોક્ટરોની. નહીં, વેક્સિનમાં પણ આપણે કહું, ગઈકાલે 6.5 લાખ લોકોને હાયેસ્ટ, આટલા દિવસમાં વેક્સિનેશનમાં 6.5 લાખ લોકોને આપણે વેક્સિન આપ્યા. આજે પણ 6 લાખ લોકોને વેક્સિન અપાશે, એટલે વેક્સિનનો જથ્થો પર્યાપ્ત આવી રહ્યો છે. અને ગુજરાત સરકારે 5 લાખ ઉપર દરરોજ વેક્સિનેશન કરવું એ રીતે અમે આખું પ્લાનિંગ કર્યું છે. 3.5 કરોડ ડોઝ ગઈકાલે આંકડો વટાવી દીધો છે. પર મિલિયન સૌથી વધુ વેક્સિનેશન ગુજરાતમાં થઈ રહ્યું છે. આવનારા દિવસોમાં કોઈ લાઇન કે કોઈ વ્યવસ્થાનો પ્રોબ્લેમ નહીં રહે. સેન્ટર પણ જે અગાઉ 2200 સેન્ટર ઉપર વેક્સિન અપાતું હતું, એ ગઈકાલથી 4000 સેન્ટર ઉપર આપણે વેક્સિન આપી રહ્યા છીએ. રાજ્ય સરકારે 5 વર્ષ આવતીકાલે અમે પૂરા કરી રહ્યા છીએ, ત્યારે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીના 9 દિવસ પ્રજા ઉપયોગી યોજનાઓ લાભાર્થીને વધુને વધુ લાભ મળે એ પ્રકારનો સેવા યજ્ઞ, ઉજવણી નહીં પણ સેવા યજ્ઞ, એ પ્રકારે કાર્યક્રમો થઈ રહ્યા છે. આજે 6ઠો દિવસ છે. આજનો દિવસ યુવાનો માટે રોજગાર દિવસ, અને મને આનંદ છે કે 50,000 યુવાનોને પ્લેસમેન્ટ ઓર્ડર એટલે કે નોકરી આપવી એ લક્ષ્યાંક હતો, પરંતુ 50,000 બદલે 62,000 યુવાનોને આજે નોકરી મળી છે, એટલે આ આપણા માટે આનંદની વાત છે. અને હજુ પણ વધુને વધુ લોકોને આજે નોકરી પ્રાપ્ત થાય એ માટેના સરકારના વિશિષ્ટ પ્રયત્નો છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં નોકરી ઉપર પ્રતિબંધ વર્ષો સુધી રહ્યો, આદરણીય નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી એ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો, અને સરકારમાં પણ આપણે વ્યાપક પ્રમાણમાં
ભરતીઓ ચાલુ કરી છે. 5 વર્ષમાં લગભગ 2 લાખ જેટલા યુવાનોને સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરીઓ પણ આપવામાં આવી છે. ગુજરાતનો બેરોજગારી દર છેલ્લા વર્ષોથી સૌથી નીચો આપણો છે, 2.2. બીજા બધા, અને આ આંકડા ગુજરાત સરકાર પ્રકાશિત નથી કરતી, આ આંકડા ભારત સરકાર પ્રકાશિત કરે છે. અને ગુજરાતનો બેરોજગારી દર 2.2 છે. અને આપણે ત્યાં જે ભરતી થાય છે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફત, એમાં પણ સૌથી વધુ નોકરી આપનારું રાજ્ય પણ ગુજરાત છે. એપ્રેન્ટિસશીપ યોજના ભારત સરકારની છે, પણ ગુજરાત સરકાર સૌથી વધુ એપ્રેન્ટિસને વધુ સારી રીતે નોકરીઓ આપી છે, સ્ટાઇફન્ડ પણ આપ્યું છે, અને એમાં પણ આપણે સૌથી આગળ છીએ. અક્ષય વાઢેર, D9 ન્યૂઝ, સુરત.